મિત્રો, તમે અહીંયા સુંદર મજાનું એક સરોવરનું ચિત્ર જોઈ શકો છો. અહીંયા ઘણી બધી બતક ખૂબ જોરથી અવાજ કરતી હતી. કેટલાક બાળકો બતકને પોપકોર્ન એટલે કે ધાણી ખવડાવી રહ્યા હતા. મિત્રો, આપણે પણ સરોવર કિનારે ફરવા જઈએ જ છીએ, બરાબર ને? કેટલું સરસ અને સુંદર સરોવરનું દ્રશ્ય હોય છે. હેલો ફ્રેન્ડ્સ, મજામાં ને? કાલે આપણે થોડાક ઉખાણાઓ વિશે જોયું, બરાબર ને? અને એનો ઉકેલ મેળવ્યો. એવી જ રીતે બાળકો વાતો કરતા કરતા ભોજન પૂર્ણ કર્યું અને પછી ચાલતા ચાલતા ફરવા માટે નીકળ્યા. જ્યાં તેઓ ફરવા માટે નીકળ્યા તો એકબીજાને ઉખાણા પૂછવામાં એટલા બધા મશગુલ હતા કે તેઓ સરોવર કિનારે પહોંચી ગયા એમને ખબર જ નહીં પડી. તેઓ ક્યાં પહોંચી ગયા? સરોવર કિનારે. હવે તમને ખબર છે ને કે સરોવરમાં શું હોય? હા, શું હોય? બોટ હોય, હોડી હોય. તો તેઓ સરોવર કિનારે પહોંચ્યા. ત્યાં સરોવરમાં ઘણી બધી બોટ હતી. હવે તમારી ચોપડીની અંદર પાના નંબર 32 ઉપર જુઓ, તેમાં તમને એક કોષ્ટક આપ્યું છે. હોડીનું નામ, ટિકિટના દર અને વિહારનો સમય, એટલે કે તમે સમુદ્રમાં એની અંદર કેટલો સમય ફરી શકો તેના વિશેની માહિતી આપેલી છે. હવે આપણે કઈ બોટમાં બેસવું તે આપણે નક્કી કરવાનું છે, બરાબર? જેટલા ટિકિટનો ભાવ છે એ ભાવ આપણે ચૂકવવાનો, પૈસા ચૂકવવાના, અને એ હોડીની અંદર બેસવાનું. તો ચાલો જોઈએ કે કઈ હોડીનો કેટલો ભાવ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ડબલ ડેકર બોટ છે અને એની ટિકિટનો દર 30 રૂપિયા છે અને વિહારનો સમય 45 મિનિટ. હવે મિત્રો, તમે આ બોટ જોઈ શકો છો, તે પેડલ બોટ છે. તેની ટિકિટનો દર 15 રૂપિયા છે અને વિહારનો સમય એટલે કે ફરવા માટે 30 મિનિટ. હવે મિત્રો, આ ત્રીજી બોટ તમે જોઈ શકો છો, તે મોટર બોટ છે. તેની ટિકિટનો દર 25 રૂપિયા છે અને વિહારનો સમય 20 મિનિટ. મિત્રો, આ ચોથી હલેસાવાળી બોટ છે, જેની ટિકિટનો દર 15 રૂપિયા છે અને વિહારનો સમય 45 મિનિટ છે. જોયું ને કઈ હોડીનો કેટલો ભાવ છે? ચાલો તો હવે દાખલા ગણીએ. પહેલો દાખલો છે આપણો, ઇન્દ્રા અને ભાનુ પહેલા મોટર બોટમાં ગયા અને પછી હલેસાવાળી હોડીમાં ગયા. તો તેમણે બંને હોડીના કુલ કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? બંને હોડી મળીને કુલ બેસવાનો સમય કેટલો? તો સમય પછી શોધીએ. આપણે પહેલા શું શોધીએ? કુલ કેટલા રૂપિયા ચૂકવ્યા હશે. હવે ભાનુ અને ઇન્દ્રા શું છે? ઇન્દ્રા અને ભાનુ સામા બેઠા, મોટર બોટમાં બેઠા અને હલેસાવાળી હોડીમાં બેઠા, બરાબર? તો હવે મોટર બોટના કેટલા રૂપિયા છે? 25 રૂપિયા છે. અને બીજું શું છે? હલેસાવાળી હોડી. તો હલેસાવાળી હોડીના કેટલા રૂપિયા છે? 15 રૂપિયા, બરાબર? તો બંને જણે, તો તેમણે બંને હોડીના કેટલા રૂપિયા ચૂકવ્યા તે આપણે હવે શોધીએ. તો આપણે શરૂઆત કરીએ. કુલ ચૂકવેલ રકમ એટલે કે કિંમત બરાબર બેસનાર વ્યક્તિની સંખ્યા કૌંસમાં, પહેલું શું છે? મોટર બોટ. તો મોટર બોટ ની ટિકિટ નો દર પ્લસ બેસનાર વ્યક્તિની સંખ્યા કૌંસમાં, બીજું શું છે? હલેસાવાળી હોડીના
હલેસા વાળી હોડીની ટિકિટનો દર, બરાબર. હવે આપણે શું શોધવાનું છે? કુલ ચૂકવેલ રકમ. હવે આપણે આ પર લખ્યું છે, બરાબર. બેસનાર વ્યક્તિની સંખ્યા, તો કેટલા વ્યક્તિ બેઠા છે? બે, ઇન્દ્રા અને ભાનુ, એટલે કેટલા આવશે? બે. હવે કાઉન્સમાં શું છે? મોટર બોટની ટિકિટનો દર, તો મોટર બોટની ટિકિટનો દર કેટલો છે? 25 રૂપિયા, એટલે કે રૂપિયા 25. પછી પ્લસ બેસનાર વ્યક્તિની સંખ્યા, તો હલેસાવાળી હોડીમાં કેટલા બેઠા છે? બે, ઇન્દ્રા અને ભાનુ, એટલે બે. કાઉન્સમાં શું લખ્યું છે? હલેસાવાળી હોડીની ટિકિટનો દર, તો હલેસાવાળી બોટ જે છે એનો ટિકિટનો દર કેટલો છે? રૂપિયા 15, એટલે આપણે કાઉન્સમાં લખશું રૂપિયા 15. હવે આ જે બે છે અને 25 કાઉન્સમાં છે, એ બેનો શું થશે? ગુણાકાર થશે. શું થશે? ગુણાકાર થશે, એટલે 25 × 2 = 50, એટલે કેટલા રૂપિયા થશે? 50 રૂપિયા થશે. પ્લસ જે 15 અને 2 છે એનો પણ શું થશે? ગુણાકાર. 15 કાઉન્સમાં છે અને 2 બહાર છે, એટલે 15 અને 2 નો ગુણાકાર થશે, એટલે 15 × 2 = 30, એટલે રૂપિયા 30, બરાબર. હવે 50 વત્તા 30 કેટલા થશે? સરવારો કરો, 50 + 30, તો 0, 5 ને 3, 8, એટલે કેટલા થશે? રૂપિયા 80. એટલે ઇન્દ્રા અને ભાનુ જે મોટર બોટમાં અને હલેસાવાળી બોટમાં બેસે છે, બંને હોડીની કુલ કેટલા રૂપિયા ચૂકવશે? રૂપિયા 80 ચૂકવશે. આગળ જોઈએ, બંને હોડીનો મળીને કુલ બેસવાનો સમય કેટલો જોઈએ. આપણે શું શોધવાનું છે? બેસવાનો સમય, બેસવાનો કુલ સમય, બરાબર. હવે બંને જણ સામાં બેસે છે, મોટર બોટમાં અને હલેસા વાળી હોડીમાં, તો મોટર બોટમાં બેસવાનો સમય પ્લસ હલેસા વાળી હોડીમાં બેસવાનો સમય. હવે આગળ જોઈએ, મોટર બોટમાં બેસવાનો સમય કેટલો છે? 20 મિનિટ. કેટલો છે? 20 મિનિટ. પ્લસ હલેસા વાળી હોડીમાં બેસવાનો સમય કેટલો છે? 45 મિનિટ. 45 મિનિટ. હવે આપણે આ બંનેનો શું કરીશું? સરવારો. 45 + 20, 5, 4 ને 2, 6, કેટલા થયા? 65 મિનિટ. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે 1 કલાક = 60 મિનિટ. હવે અહીંયા કેટલી છે? 65 મિનિટ, એટલે કે 60 + 5, બરાબર. 60 એટલે મિનિટ, એટલે કે 1 કલાક. હવે બચ્યા કેટલા? 5, એટલે કુલ સમય કેટલો થશે? 1 કલાક 5 મિનિટ. એટલે બંને હોડીનો મળીને કુલ બેસવાનો સમય કેટલો થશે? 1 કલાક 5 મિનિટ. તો પડી ગઈ સમજ મિત્રો? જો દાખલો, બાળકોની એક ટુકડી ડબલ ડેકર હોડીમાં ગઈ, તેમણે કુલ 450 રૂપિયા ચૂકવ્યા, તો કુલ કેટલા બાળકો તે હોડીમાં બેઠા હશે? ચાલો આપણે જોઈએ. ડબલ ડેકર હોડી પર ગયેલા
બાળકોની સંખ્યા બરાબર કુલ ચૂકવેલ કિંમત ભાગ્યા ડબલ ડેકર ની ટિકિટની કિંમત. હવે જો મિત્રો, આપણે શું શોધવાનું છે કે કુલ કેટલા બાળકો તે હોડીમાં બેઠા હશે. તેમણે 450 રૂપિયા ચૂકવ્યા છે, તો ડબલ ડેકર હોડી પર ગયેલા બાળકોની સંખ્યા જે આપણે શોધવાની છે, તો કુલ ચૂકવેલ રકમ, તેમણે કેટલી રકમ ચૂકવી છે? 450 રૂપિયા ચૂકવ્યા છે. ડબલ ડેકરની ટિકિટની કિંમત, તો ડબલ ડેકર ટિકિટની કિંમત કેટલી છે? 30 રૂપિયા. તો આપણે જોઈએ કે ચૂકવેલ રકમ, તો કેટલા રૂપિયા ચૂકવા છે? રૂપિયા 450 તેમણે ચૂકવ્યા છે, ભાગ્યા ડબલ ડેકરની ટિકિટની કિંમત, તો કેટલી છે? રૂપિયા 30. બરાબર. હવે આપણે શું કરવું પડે? ભાગાકાર કરીશું. 450 ભાગ્યા 30, તો 30 એકુ 30. 5 માંથી 0 બાદ કરો તો કેટલા બચશે? 5. 4 માંથી 3 જશે તો 1, અને ઉપરથી ઉતાર્યા 0. હવે કેટલા છે? 150. તો આપણે આ 0 ને થોડુંક વાર ભૂલી જઈએ અને આ 0 ને પણ ભૂલી જઈએ. તો હવે આપણને ખબર છે કે 3 5 15, બરાબર ને? અને આ 1 0 આપણે મૂકી દઈએ, તો 30 5 150, બરાબર ને? એટલે કે 30 5 150, 0 0 0. તો આપણો જવાબ કેટલા આવી ગયો? કેટલા છે? 15. તો કેટલા બાળકો બેઠા હશે? 15 બાળકો બેઠા હશે, તો એમણે 450 રૂપિયા ચૂકવ્યા. હવે મિત્રો, બીજી એક ગણતરી બતાવો. હવે અહીંયા લખ્યું છે 450 ભાગ્યા 30, તો તમે આ રીતે પણ લખી શકો, 450 ભાગ્યા 30, બરાબર? તો 1 0 1 0 ઉડી જાય, તો બચ્યા કેટલા? 45 છેદમાં 3. હવે તમે 45 ભાગ્યા 3 કરી શકો, બરાબર? 3 એકુ 3 3 એકા 3, 4 માંથી 3 જાય તો 1, ઉપરથી ઉતાર્યા 5, 3 5 15, 0 0. તમે આ રીતે પણ કરી શકો.